ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. મારા એક મિત્રની પુત્રીને હમણાં 18 વર્ષ પૂરા થયા, 19મા વર્ષમાં એ પ્રવેશી. પિતાએ બહુ સુંદર પાર્ટી રાખી હતી એની વર્ષગાંઠ પર, બધા મિત્રોને બોલાવ્યા હતા. અમે બધા બહુ જ વખતે ભેગા થયા, બહુ આનંદથી આખી સાંજ પસાર કરી. અને 2-3 દિવસ પહેલા ખબર આવી કે એમની એ પુત્રી કોઈની સાથે ભાગી ગઈ છે. સમાચાર આવ્યા પછી મેં એ મિત્રને સંપર્ક કરવાનો તાત્કાલિક કોઈ પ્રયાસ નહીં કર્યો. મને થયું કે બહુ દુઃખમાં હશે અને આ સમય નથી કે હું એમને કશું ડિસ્ટર્બ કરું. પણ પછી એનો જ ફોન આવ્યો બીજે દિવસે અને મને કહ્યું કે જીતુ, હું વાત કરવા આવું છું તારી પાસે. મેં એને કહ્યું નહીં કે મને તારી પુત્રીના આ ખબર પહોંચ્યા છે. મેં તો આવો ઓફિસ જ બેઠો છું. એ આવ્યા, બહુ ગુમસુમ હતા, બહુ જ દુઃખમાં હતા. મને કે જીતુ, આપણી છોકરીએ આવું કર્યું. 18 વર્ષની ઉપર એને 4 દિવસ થયા અને ઘર છોડીને જતી રહી છે. અને હવે અમને ખબર પડી છે કે કોઈ છોકરા સાથે એ પ્રેમમાં હતી અને અમને ક્યાંય ખબર નહીં પડવા દીધી. કોલેજના 1લું વર્ષ, હજુ હમણાં જ વેકેશન પડ્યું, 1લા વર્ષની એક્ઝામ આપી અને આ 18 વર્ષ પૂરા થયા અને એ પેલા છોકરા સાથે જતી રહી છે. એમનો આક્રોશ હતો કે એ છોકરો જ એની પાછળ પડી ગયેલો, સાવ સામાન્ય મુફલીસ છોકરો. મને કે, મેં તું હશે ભાઈ કંઈ નહીં, આપણે એને શોધવાનો પ્રયાસ કરીએ કંઈક. મને કે, ના એ ક્યાં છે એ પણ હવે તો મને ખબર પડી ગઈ છે, પણ હું મળવા જવા નથી માગતો. એની વાત એવી હતી કે જે છોકરો એને ભગાડી ગયો એની એના કુટુંબમાં એક પાઉંભાજીની લહારી છે અને એ છોકરો એ લહારી પર કામ કરે છે. મને કે એ લહારી પર જતી આવતી હતી અને પછી આણે ધીમે ધીમે એને એ કરી દીધી, ફસાવી દીધી. બધા શબ્દો એના બાપ તરીકે ના હતા. અને એણે લગ્ન કરી લીધા અને એ રાહ જોતો હતો કે ક્યારે એને 18 વર્ષ પૂરા થાય. અને મને કે, એ તો 24-25 વર્ષનો છે. ટૂંકમાં એ દુઃખી બાપે ઘણી બધી આપી હતી કહી. અને સૌથી મોટું જે એને આઘાત હતો કે જીતું, ક્યારેય મને મારી આ પુત્રી માટે એમ નહોતું કે આ છોકરી આવું કરશે, આ છોકરી આવું કરશે. મને કે બસ દુઃખ છે તો એ છે કે આણે આવું કર્યું. હું પણ 3 છોકરીનો બાપ છું, હું એના દુઃખને સમજી શકું છું. વાત આ એકલ દોકલ પ્રસંગની નથી. મને જે વિચાર આવ્યો એ આવ્યો કે આપણે ત્યાં જે અત્યારે લગ્ન કરવાના કાયદા છે એના પ્રમાણે છોકરીની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ, છોકરાની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. ઘણા જૂના કાયદા છે અને હવે છોકરીઓ એટલી બધું ભણી રહી છે કારણ કે સરકાર બિલકુલ મફત, એમણે કોઈ ફી નહીં ભરવાની. એટલે એ ગમે તેમાં ભણતી જાય, BA થાય, LLB થાય, LLB થાય પછી પાછી MA થાય, MA પછી LLM કરે, પછી BEd કરે. ઘરનાને પણ કોઈ તકલીફ નથી કારણ કે એ છોકરી પાછળ 1 રૂપિયો ખર્ચવાનો નથી. છોકરીઓની પરણવાની ઉંમર છે એ હવે 18 વર્ષની લિટરલી પ્રેક્ટિકલી રહી જ નથી, એ 22-23-24-25 વર્ષે પરણે છે. અને બહુ સામાન્ય કહેવાય છે 22-23 વર્ષે પરણે એ પણ. જ્યારે આ પ્રેમ લગ્નના જે કિસ્સાઓ છે, હું પ્રેમ લગ્નનો વિરોધી નથી, મેં પોતે પ્રેમ લગ્ન કર્યા છે અને 8 વર્ષ ફિલ્ડિંગ ભરીને મેં આ લગ્ન કર્યા છે, એટલે હું પ્રેમ લગ્નને વખોડતો નથી. પણ આ જે કજોડા ઊભા થાય છે અને પ્રેમ લગ્નના નામે આ દીકરીઓ જે આંધળું ક્યાં કરે છે અને પછી મા બાપને, કુટુંબને અને ખુદ પોતે એવી ખરાબ હાલતમાં મુકાઈ જાય છે કે જિંદગી નેસ નાબૂદ થઈ જાય છે, કુટુંબની પોતાની પણ. તો હવે વાત એ છે કે મા બાપ રાહ જુએ છે કે છોકરી આટલું ભણી રહે, પછી હું એને પરણાવું, હું એને ડૉક્ટર કરીને પરણાવું, હું એને એન્જિનિયર કરીને પરણાવું, એને LLB પણ કરવું છે તો કરી લેવા દઈએ. હવે 16 વર્ષે એ 12મું પાસ થાય, 20 વર્ષે BA થાય, 22-23 વર્ષે LLB થાય. તો બાપ રાહ જુએ છે, મા રાહ જુએ છે કે છોકરી ભણે છે. અને
આ રીતે લગ્ન કરી લેનાર, આવા મને ઘણા બધા કિસ્સાઓની ખબર છે. એક કિસ્સામાં એવું બન્યું કે છોકરી બીએ થઈ, એલએલબી થઈ, મા બાપની જોડે જ રહે છે, અને એલએલબી થયા પછી જ્યારે એને એક દિવસ મા બાપને એક વાત કરી, મા અને બાપ બેવના પગ નીચેથી ધરતી ખસી ગઈ. છોકરી કહે છે કે પપ્પા હું 18 વર્ષ ને 4 કે 5 દિવસની હતી, એ કિસ્સામાં પણ ત્યારે મેં આ ભાઈ સાથે લગ્ન કરી લીધા છે, અને એણે મને એમ કીધેલું કે જ્યાં સુધી તને ભણવા દે, ભણાવે, તને બી છોકરા ના બતાવે ત્યાં સુધી તું તારે ઘેર જ રહે છે. એટલે છોકરો છોકરાને ત્યાં, છોકરી આ મા બાપની પાસે. 4 વર્ષ પછી એણે 4-5 વર્ષે એમ કહ્યું કે મેં તો 18 વર્ષમાં પેસ્તાની બારમાં આ છોકરા સાથે લગ્ન કરી લીધા છે, અને હવે સાચું કહું તો આટલું બધું ભણ્યા પછી એ છોકરા સાથે મારે લગ્ન નથી કરવા, પણ મેં રજિસ્ટર મેરેજ કરી લીધા છે, હવે હું શું કરું. બહુ જબરજસ્ત મજબૂરી હતી કે હું શું કરું. હવે મને ખબર પડે છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે. છેલ્લા હું 1-2 વર્ષથી પસ્તાઈ રહી છું કે મારે આ નહોતું કરવા જેવું, પણ પપ્પા આ થઈ ગયું છે, હવે હું શું કરું. એટલે જ્યારે બિલકુલ અવાસ્તવિક કાયદાઓ અમલમાં હોય છે ત્યારે કુટુંબો અને બાળકો મુશ્કેલીઓમાં મુકાય છે. હવે આ 18 વર્ષની ઉંમર વધવી જોઈએ. હવે છોકરીના લગ્ન કરવાની ઉંમર 21 વર્ષ કરી દેવી જોઈએ, કારણ કે આખો સમાજ 22-23-24 વર્ષે લગ્ન કરે છે, અને આ પ્રેમ લગ્નના નામે જે છટકા ગોઠવાઈ જાય છે, જે કજોડા ગોઠવાઈ જાય છે, જે શોષણ કરી લેવામાં આવે છે, એ અસહ્ય છે. તો આ બાબતો જે હવે ઊભી થતી જાય છે એ જોતા મહિલા સંગઠનોએ અવાજ ઉઠાવવાની જરૂર છે કે ભાઈ હવે લગ્નની છોકરાઓની ઉંમર નહીં વધારીએ, ચાલશે, 21 વર્ષે પરણે, વાંધો નહીં, છોકરી પણ 21 વર્ષે પરણે, કાં તો છોકરાની ઉંમર 22 કે 23 વર્ષ કરો, છોકરીની ઉંમર 21 વર્ષ કરો. આ તો મા બાપ છોકરી 12-14 વર્ષે જુવાન થઈ જાય છે, 18-19 વર્ષે એને પાંખો આવી જાય છે, ઉડતી થઈ જાય છે, એ ગગનમાં વિહરવા માંડે છે, અને લગ્ન પછી 22-24-25 વર્ષે થાય. આ જે 6-7 વર્ષનો ગાળો છે જ્યાં મા બાપ લગ્ન નથી કરાવતા, એ આશા એ કે છોકરી ભણી રહી છે, પણ છોકરી આવા ખાનગી લગ્નો કરીને બેસી જાય છે. તો હવે એક નવો કાયદો કરો કે મા બાપની ઈચ્છાથી પરણાવી હોય તો 18 વર્ષથી 21 વર્ષ વચ્ચે ઘરનાની મંજૂરી સાથે એ છોકરી લગ્ન કરી શકે. કારણ કે ઘણી બધી જ્ઞાતિઓમાં અને ઘણા બધા સમાજોમાં છોકરીને આટલી બધી મોટી કરવા નહીં માગતા હોય. હવે આપણે જો કાયદો સુધારીને 21 વર્ષ સુધી છોકરી લગ્ન ન કરે એવું કરીએ તો ઘણા બધા સમાજોને મુશ્કેલી પડશે. તો નવો કાયદો સુધારીએ કે વિથ કન્સેન્ટ ઓફ ગાર્ડિયન, જે કોઈ એના વાલી હોય, બની શકે મા બાપના હોય, એના કાકા કાકી પાસે રહેતી હોય, એના દાદા દાદી પાસે રહેતી હોય, પણ વિથ કન્સેન્ટ ઓફ હર ગાર્ડિયન છોકરી 18 થી 21 વર્ષ સુધી લગ્ન કરી શકે, અને 21 વર્ષ પછી એ બિલકુલ ફ્રી છે, એને જેની સાથે લગ્ન કરવા હોય એની સાથે કરી શકે. તો મા બાપોને છોકરી પરણાવવાનો કંઈક સમય મળશે. આ તો બંને એક જ તારીખે શરૂ થાય, એને 18મું વર્ષ પૂરું થાય પછી જ મા બાપ પરણાવી શકે, અને 18મા વર્ષે જ એ એની ઈચ્છા પ્રમાણે પરણી જઈ શકે. તો પછી એ છોકરીને જા કોઈ પણ આ સમાજની અંદર કોઈ પણ હોશિયાર પુરુષ એને 18 વર્ષે એને ઝડપી લઈ શકે એમ છે, એને વિવશ પણ આવી શકે એમ છે કે તું મારી સાથે લગ્ન કરે. ઘણા બધા બહુ હોશિયાર છોકરાઓ છે, બસ તું હા ના પાડે તો હું ઝેર પી લઈશ, હું આમ કરી દઈશ, હું રેલવેને પાટા નીચે પડી જઈશ. તો પછી એ છોકરી આવી કોઈ વાતોમાં આવીને લગ્ન કરી લે, એને બદલે હવે લગ્ન માટેની આપણે ઉંમર વધારીએ, 18 થી 21 વર્ષ સુધી છોકરી એના મા બાપની ઈચ્છાથી પરણે તો વાંધો નહીં, 21 વર્ષ પછી એની સ્વેચ્છાથી પરણે, એને જ્યાં પરણવું હોય ત્યાં પરણે. અને હું માનું છું કે 21 વર્ષ એ એવી થોડીક સમજણ આવી જાય એવી ઉંમર છે કે જ્યારે છોકરીને એનું સાચું શું ખરાબ શું એ કંઈક સમજી શકે. તો એને લવ મેરેજ કરવા છે, એને પોતાની ઈચ્છાથી લગ્ન કરવા છે તો એ ઉંમર 21 વર્ષ રાખો. અને એક ત્રીજું સૂચન છે મારું કે જે છોકરીને ધર્મની બહાર બીજા ત્રાહિત ધર્મમાં લગ્ન કરવા છે,
મુસ્લિમ છોકરી છે કે હિન્દુ છોકરી છે એણે મુસ્લિમમાં કે હિન્દુમાં લગ્ન કરવા છે, કોઈ ક્રિશ્ચિયન છોકરીને હિન્દુ છોકરા સાથે લગ્ન કરવા છે, તો એ ઉંમર 24 વર્ષ રાખો. એ એના ધર્મમાં લગ્ન ન કરતી હોય અને એને બીજા ધર્મમાં લગ્ન કરવા હોય તો એ હજુ 21 વર્ષની મેચ્યોરિટી એમાં કામ આવે એવી નથી. એમાં 24 કે 25 વર્ષની મેચ્યોરિટી રાખો, કારણ કે બીજા ધર્મમાં પરણી ગયા પછી જે પ્રશ્નો ઊભા થાય છે, જે જીવન મરણમાં પ્રશ્નો ઊભા થાય છે, જે એડજસ્ટમેન્ટના પ્રશ્નો ઊભા થાય છે, એ એટલા બધા વિકટ હોય છે કે મોટે ભાગે જ્યારે પણ આવા ઘણા મેં સુંદર લગ્નો જોયા છે. આંતર ધર્મ લગ્નોમાં પણ મેં બહુ સુંદર લગ્નો જોયા છે, સુંદર પરિવારો જોયા છે, પણ જ્યાં એ વિફળ જાય છે, જ્યાં નિષ્ફળ જાય છે, ત્યાં પછી એ છોકરી માટે ચાહે કોઈ પણ ધર્મની હોય સિવાય આપઘાત કશું જ બાકી નથી રહેતું. કારણ કે એ મુસ્લિમ યુવતી છે અને કોઈ ક્રિશ્ચિયન છોકરા સાથે પરણી છે, ક્રિશ્ચિયન યુવતી છે હિન્દુ છોકરા સાથે પરણી છે, ઘરમાં એટલો બધો પ્રચંડ વિરોધ છે, મા બાપે કહ્યું છે કે અમે તારા નામનું નાઈ નાખ્યું છે. એટલે જ્યારે સાસરીમાં પ્રશ્નો ઊભા થાય છે ત્યારે એ મા બાપને ઘેર પાછી ફરાશે નહીં એવું માનીને પછી જિંદગીમાં બીજા રસ્તાઓ લે છે. તો આપણે એવો કાયદો કરી શકીએ કે જેને પણ પોતાના જન્મના ધર્મથી વિપરીત ધર્મમાં અન્ય ધર્મમાં લગ્ન કરવા હોય, ચાહે કોઈ પણ ધર્મમાં કરવા હોય, એ છોકરીની મિનિમમ ઉંમર 24 કે 25 વર્ષની હોવી જોઈએ. અને એ 24 કે 25 વર્ષનો છોકરો પણ બીજા ધર્મમાં લગ્ન કરી શકશે. આ બહુ પ્રેક્ટિકલ વાત કરી રહ્યો છું, બહુ જરૂરી વાત કરી રહ્યો છું, સમાજ સુધારણાની વાત કરી રહ્યો છું, મા બાપની ઉપર જે તકલીફોના પહાડ તૂટી પડે છે એને દૂર કરવાની વાત કરી રહ્યો છું, અને અણસમજુ છોકરીઓ જે નાદાની કરી બેસે છે એનેથી એને બચાવવા માટેની આ કોશિશ છે. નહીં તો નાની નાની વાતમાં છોકરીઓને પ્રેમ થઈ જાય છે. એક દાખલો છે મારી પાસે કે તરસાલીથી એક છોકરી એ કોલેજમાં ભણવા આવી, 4 વર્ષ સુધી એક રિક્ષાવાળા ભાઈ એને બસ સ્ટેન્ડ પરથી પિકઅપ કરી લે, એમને ત્યાં મૂકી દે કોલેજ પર, કોલેજ પૂછે કે તું કેટલા વાગે છૂટીશ, એટલા વાગે કોલેજ પહોંચી જાય, એને ત્યાં મૂકે. બહુ સારા મારા મિત્ર છે, રિક્ષાવાળા ભાઈ મારા જાણીતા છે. અને પછી એ 4 વર્ષની એમની તપસ્યા રંગ લાવી. છોકરી બ્રાહ્મણની હતી, આ રિક્ષાવાળા ભાઈ મરાઠી બ્રાહ્મણ હતા પણ સામાન્ય કુટુંબના હતા. અને પછી આ લગ્ન થઈ ગયા. અને પછી હવે આ કિસ્સો આ રીતે લગ્ન થયા પછી કેવી વાતો ઊભી થાય છે એનો સમજવા જેવો કિસ્સો. એના મા બાપ છોકરીના મા બાપ સમસમીને બેસી રહ્યા. પછી આ છોકરીના નાની બહેનના લગ્ન અમેરિકાના એક મૂરતિયા જોડે થઈ ગયા. હવે આ છોકરીને પણ જેને એક છોકરો થઈ ગયેલો એને એટલું બધું દુઃખ થવા માંડ્યું, કારણ કે નાની બહેન અમેરિકા રહે, ત્યાંથી ફોટા આવે, કાળી સાથે ફોટા, આમ ફોટા, એસી ઘર બંગલો છે, ડીકણું છે, અને આ બહેન એક રૂમ રસોડામાં સાવ સામાન્ય ઘરમાં રહે. પછી વાત આવી કે એની નાની બહેને એક વાત ગોઠવણ કરવામાં આવી કે એની નાની બહેન અમેરિકામાં છૂટાછેડા લે, એ જમાઈ અહીં આવે અને અહીં આવીને આ બે જણા છૂટા લે છેડા લે અને જમાઈ આ નાની મોટી બહેન સાથે પરણે અને એને અમેરિકા લઈ જાય અને પછી ત્યાં પાછા ડાયવોર્સ થાય. પછી આ બેન જે ત્યાં સેટ થઈ જાય, મોટી બેન જે નાની બેન જે મોટી બેન જે રિક્ષા ડ્રાઈવર જોડે પરણી છે એ રિક્ષા ડ્રાઈવરને પણ અને એમના છોકરાને પણ બોલાવી લેશે. આ વાત એ રિક્ષાવાળા પાસે આવી, એ મારી પાસે આવ્યા. મને કે જીતુભાઈ તમે વકીલ છો, મેં તું વકીલ છું પણ ફોજદારી વકીલ છું ભાઈ, આવું કામ હું નથી કરતો. મને કે મારે કન્સેન્ટ ડાયવર્સ લેવા છે, પણ મેં તું શું કરવા કન્સેન્ટ ડાયવર્સ લે છે, તારું ઘર તો સારું ચાલે છે. તું મને કે જીતુભાઈ આવું ગોઠવણ કરી છે, એટલે મારી બૈરી છે એ ત્યાં જતી રહેશે. એટલે પછી મેં કોઈ સિવિલ વકીલને એમને મેળવી આપ્યા અને પછી કન્સેન્ટ ડાયવર્સ થયા કે આ છોકરો આમની પાસે જ રહેશે અને એ બે જણાના લગ્ન જીવન તૂટી પડ્યું છે, બે જણા છૂટા થવા માગે છે, બે જણા છૂટા થઈ ગયા, રહેતા હતા તો જોડે જ. પછી પેલા અમેરિકાવાળા ભાઈ આવ્યા ડાયવર્સના પેપર લઈને, એમના રજિસ્ટર મેરેજ પણ મારા એ વકીલ મિત્રએ કરાવી. અને પછી એ બે જણા અમેરિકા ગયા. હવે અહીં કહાનીમાં બહુ જબરજસ્ત ટ્વિસ્ટ આવે છે. ત્યાં ગયા પછી પેલા બેન એટલે કે આ રિક્ષાવાળાના ધર્મપત્ની
શરૂઆતમાં તો ફોન કરતા કાગળો લખતા બધું થતું, થોડા વખત પછી બધું જ બંધ થઈ ગયું. એ બે બહેનો એ પેલા ભાઈ સાથે સેટ થઈ ગઈ કે આપણે ત્રણે જણા જોડે રહીશું, હવે પેલા રિક્ષાવાળાને બોલાવો નથી અમેરિકા. હવે આ ભાઈ પાછા મારી પાસે આવ્યા કે જીતુભાઈ મારી જોડે તો આવું છેતરપિંડી થઈ ગઈ છે, હવે એ ત્રણેય જણા જોડે રહે છે અને મને બોલાવતા નથી. આ છોકરો તો મેં લખાણ આપી દીધું છે કે મારો છે, એની પાસે ભરણ પોષણ નહીં, કશું જ નહીં, મારે જ છોકરાને મોટો કરવાનો છે, અમે બે જણા અહીં રહી ગયા છે. મેં તો હવે શું થાય? એટલે આવા જે લગ્નો થાય છે ને એમાં પછી જે કહાનીઓમાં ટ્વિસ્ટ આવે છે, છોકરીઓ હેરાન થઈ જાય છે, છોકરાઓ હેરાન થઈ જાય છે. આ કેસમાં પણ હેરાન થઈ ગયેલી છોકરીએ એના ઘરવાળાની મદદ લઈને એ જે ફસાઈ ગયેલી એમ લાગતું હતું એમાંથી મુક્તિ મેળવવા માટેની આખી વાત ગોઠવી હતી એવું પછી ખબર પડી. અને એની ઈચ્છા તો ત્યાં જઈને પાછી બીજા કોઈ જોડે પરણવાની હતી, પણ પછી ગમે તેમ એ બે બહેનો એ એના એક જ પતિદેવ સાથે સેટ થઈ. તો આ લગ્ન આ રીતે મજાક થઈ જાય, જિંદગીમાં દુઃખ અને દર્દ ઊભા કરે, એને બદલે આપણે એના નિયમો બદલીએ. 18 થી 21 વર્ષ સુધી મા બાપ છોકરીને પરણાવી શકે, છોકરી જાતે ન પરણી શકે. 21 વર્ષે છોકરી પોતાની જાતે પરણી શકે, પણ 24 વર્ષ સુધી એ છોકરી કે છોકરો બીજા ધર્મમાં ના પરણી શકે, અને 24 કે 25 વર્ષ પછી એના પર કોઈ બંધન ના હોય, એને જે ઈચ્છા થાય એ રીતે રહે, ન લગ્ન કરે, લિવ ઇન રિલેશનશીપમાં રહે તો પણ. પણ આ સુધારા લાવવાની જરૂર છે, નહીં તો આવી આયે દિન બાબતો બન્યા કરશે. 18 વર્ષની ઉપર પહોંચેલી 3-4 દિવસ ઉપર ગયેલી છોકરીઓ ના લગ્ન થઈ જાય. હવે મને એક સમજાતું નથી કે જે છોકરી 31 ડિસેમ્બર 2011 રાતના 12 વાગ્યા સુધી ના બાલિગ હતી, ના સમજદાર હતી, એ 1 જાન્યુઆરી 2012 દિવસે માનો કે એને 18 વર્ષ પૂરા થઈ ગયા, તો એ એકદમ સમજણી રાતો એક રાતમાં 12, 11 ને 59 એક અણસમજુ હતી અને 12 ને 1 મિનિટે એ સમજુ થઈ ગઈ. તો આ બરાબર નથી અને આ કાયદા આપણે સુધારવાની જરૂર છે. અને આપણા સરકારે આ બાબતમાં જાગવાની જરૂર છે. અને જ્યારે આંતરધર્મ લગ્ન થાય છે અને એના પડઘા માત્ર કુટુંબમાં નથી પડતા, ઘણીવાર આખા સમાજમાં પડે છે, તોફાનો થઈ જાય છે, હુલ્લડો થઈ જાય છે, છોકરાને કે છોકરીને મારી નાખવામાં આવે છે, બંને જણને મારી નાખવામાં આવે છે, અને બંને પક્ષો એવા આક્ષેપ કરે છે કે સામોવાળો અણસમજુ હતો, મારી છોકરી અણસમજુ હતી, મારો છોકરો અણસમજુ હતો. તો શા માટે આપણે 25 વર્ષ ન કરીએ કે જેને કારણે બંને જણ પછી કોઈ દાવો ન કરી શકે કે બિચારી સાવ અણસમજુ હતી ને આ ભાઈ બગાડી ગયા. તો સુધારો લાવવો જરૂરી છે અને આ સુધારો થાય જેટલો બને એટલો વહેલો થાય એ પણ જરૂરી છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.